તાજેતરમાં રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીએ પોતાના એક બુક વિમોચનના કાર્યક્રમમાં જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલની પ્રશંસા કરી હતી પ્રશંસા કરતા પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી પ્રોજેક્ટમાં અમુને ખરી મદદ કરી હોય તાત્કાલીન સાંસદ ચંદ્રેશભાઈ પટેલ છે આ સંદર્ભમાં જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન ચંદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ જનસંઘના સમયથી એટલે કે ઓગણીસો ચુમ્મોતેરથી રાજકારણમાં સક્રિય છે તેઓ શરૂઆતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ લડીને ચૂંટાઈ આવ્યા છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ઓગણીસો થી ઓગણીસો નેવું સુધી અને બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધી એટલે કે પંદર વર્ષથી વધુ સમય માટે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો આપ્યો છે ઓગણીસો સમયગાળામાં જામનગર ખાતે રિલાયન્સ રિફાઈનરી ની સ્થાપના થઈ હતી રિલાયન્સ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી જામનગરની રિફાઇનરી અંગેની તમામ જાત માહિતી પોતાની પાસે રાખતા હતા શરૂઆતમાં રિલાયન્સ કંપનીને જમીન સંપાદન કરવાની હતી તે સમયે ધીરુભાઈ અંબાણી અને જામનગરના તત્કાલીન સાંસદ ચંદ્રેશભાઈ પટેલ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા આ બંને મહાનુભવો સંપર્કમાં આવ્યા બાદ બંને સારા મિત્રો બની ગયા હતા ધીરુભાઈ અંબાણી ચંદ્રેશભાઈ પટેલને મળવા માટે ક્યારે ક્યારેક મુંબઈ પણ બોલાવતા હતા રિલાયન્સ રિફાઇનરીમાં ચંદ્રેશભાઈ પટેલે રાજકીય અને સામાજિક લેવલે ઘણી મદદ કરી છે જે તે સમયે ચંદ્રેશભાઈ સાથે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણી સાથે ધીરુભાઈ અંબાણી પરિચય પણ કરાવતા હતા આમ ચંદ્રેશભાઈ પટેલને અંબાણી પરિવાર સાથે ગાઢ સંબંધ બંધાયો હતો પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલના દાવા પ્રમાણે આ ગાઢ સંબંધમાં પોતાનો ક્યાંય સ્વાર્થ હતો નહીં પરંતુ ધીરુભાઈના અવસાન બાદ અંબાણી પરિવાર તરફથી કોઈ પણ જાતનો સંબંધ રાખવામાં આવ્યો નથી તેનો ચંદ્રેશભાઈ પટેલને ખૂબ જ અફસોસ છે તેવું તેના ચહેરા પર જોવા મળતું હતું મુલાકાતમાં ચંદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણીએ સ્વીકાર્યું હતું કે ચંદ્રેશભાઈ પટેલ જેવા રાજકારણીઓ ખૂબ જ ઓછા હોય છે ધીરુભાઈ અંબાણીએ ચંદ્રેશભાઈને ઘણી ઓફરો પણ કરી હતી છતાં ચંદ્રેશભાઈએ આ ઓફરોનો પ્રેમથી અસ્વીકાર કર્યો હતો રિલાયન્સ અંગે ચંદ્રેશભાઈ પટેલે ઘણી જૂની વાતોને વાગોડી હતી ચંદ્રેશભાઈ પટેલ એક પ્રામાણિક રાજકારણી તરીકે જીવી ગયા તેનો તેને ગર્વ હોવાનું જણાવ્યું હતું રિલાયન્સ તરફથી કરવામાં આવેલ વ્યવહાર અંગે પણ ચંદ્રેશભાઈ પટેલે પોતાનો અસંતોષ આ મુલાકાત દરમિયાન વ્યક્ત કર્યો હતો ચંદ્રેશભાઈ પટેલની ઉંમર આજે એકોતેર વર્ષની છે છતાં તેઓએ ઘર બેઠા લોકસેવા ચાલુ રાખી છે આજની તારીખે પણ તેઓ દરેક લોકોને મદદ કરવા માટે તત્પર હોય છે રિલાયન્સે ચૂંટણી સમયે ચંદ્રેશભાઈને થોડી ઘણી આર્થિક મદદ કરી હતી તેનો પણ તેઓએ સ્વીકાર કર્યો હતો પરંતુ રિલાયન્સનો ખોટી રીતે ફાયદો લેવાનો ક્યારેય પણ પ્રયત્ન કર્યો નથી તેવું તેઓએ આ મુલાકાત દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાની પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ સાથે વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દરખો સ્વાગત છે આજે અમે ફરી પૂર્વ સાંસદ એવા ચંદ્રેશભાઈ પટેલની ઘરે આવ્યા છે અને ખાસ કરીને તાજેતરમાં જ જે રિલાયન્સના ગ્રુપ પ્રેસિડન્ટ છે એવા પરિમલભાઈ નથવાણીએ એમના બે મોઢે વખાણ કર્યા હતા કે ભાઈ જે તે સમયે રિલાયન્સની અંદર જો કોઈ પાયાના જો સહકાર આપ્યો હોય એવા જે તે સમયના તત્કાલીન સાંસદ એવા ચંદ્રેશભાઈ પટેલે આપ્યો હતો એટલે એ વાત લઈને અમે લોકો આવ્યા છે કારણ કે ચંદ્રેશભાઈ પટેલ જે તે સમયે વાત કરીએ તો ઓગણીસો નેવાસીથી લઈ ને બે હજાર ચાર સુધી એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને લોકપ્રિય હતા અને લોકોમાં પણ એક વિશ્વાસનું પ્રતિક હતા એવા ચંદ્રેશભાઈ અને ખાસ કરીને પંચોતેરથી એમની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી અને ઓગણીસો નેવાસીમાં ભારતીય જનતા પાર્ટી એને સાંસદની ટિકિટ આપી હતી પણ એમાં પણ બહુમતીથી એટલે કે સારી જંગી બહુમતીથી લોકો ચૂંટાઈને આવ્યા હતા અને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ લગભગ સાડા પંદર વર્ષની આસપાસ એમણે આ સેવા કરી છે એટલે અત્યારની વાત કરીએ તો એની ઉંમર એકોતેર વર્ષની છે પણ છતાં પણ એનો જે રાજકીય જે સ્વભાવ છે એમાં કાંઈ બાંધછોડ નથી થઈ અને લગભગ લોકો એની સલાહ લેવા પણ આવે છે અને નાની મોટી વાત લઈને આવે છે જ્યારે નાની મોટી મુશ્કેલી હોય તો પણ એનાથી ધાય એવા બેસ્ટ પ્રયત્ન કરે છે પૂર્વ સાંસદ થઈ ગયા એનો મતલબ એવો નથી કે પબ્લિકથી નિષ્ક્રિય થઈ જાવ પબ્લિકથી આજે ક્યાં એના બંગલા ઉપર લોકો એમની વાત લઈને આવે છે અને બને ત્યાં સુધી એનો પ્રશ્ન સોલ્વ થાય એવા પ્રયત્ન કરે ચંદ્રેશભાઈ તો ચંદ્રેશભાઈને આપણે પૂછીએ ચંદ્રેશભાઈ જે તે સમયે ધારો કે ધીરુભાઈ અંબાણીએ જામનગર ખાતે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ એટલે કે રિલાયન્સની રિફાઈનરીની સ્થાપના કરી ત્યારથી તમે એના તાજના સાક્ષી છો અને ખાસ કરીને તાજેતરમાં જ હમણાં જ પરિબલ નથવાણીએ તમારા બે મોટા વખાણ કર્યા હતા જયેશભાઈ આપના માધ્યમથી આ તકે હું પરિમલભાઈનો આભાર માનું છું એટલા માટે કે ટ્રેડિશનલી લેંગ્વેજમાં કહું તો મોટા ભાગના ગણચોર હોય છે આ બાને તો આ બાને મને યાદ તો કરીને કહેવું પડ્યું ને પ્રશંસા કરવી પડી ને કે મદદરૂપ થયા હતા એટલે હું પરિમલભાઈનો આભાર માનીશ પરંતુ ધીરુભાઈ અને મારે એણે તો મારી સામે નિવેદન નથી કર્યા પણ મેં રિલાયન્સ રિલાયન્સની સામે શરૂઆતમાં નિવેદનો કર્યા હતા અને એના કારણે ને મારે મળવાનું થયું અને ધીરુભાઈ સાથે પછી મારે એમ કહું તો થોડીક વધારે પડતી વાત આપને લાગશે કે મારે મિત્રતા થઈ કઈ ટાઈપની મિત્રતા થઈ મિત્રતામાં તમે માર્મિક સવાલો કરશો પણ મિત્રતા નિખાલસ અને સ્વાર્થ વગરની મિત્રતા હતી ધીરુભાઈએ તો બધી ઓફરો કરી છે મને પરંતુ મારી મિત્રતામાં કોઈ સ્વાર્થ લોલુપતા નહોતી જમીન સંપાદનનો પ્રશ્ન આવ્યો અને ખેડૂતની જમીન વેચાતી લેવાની કે સંપાદન કરવાની વાત આવી ત્યારે મેં ધીરુભાઈને એક જ વાત કરી કે ધીરુભાઈ ખેડૂતનો દીકરો જમીનમાં ઊંડું હળ હલાવી અને પોતાનું જીવન ગુજાર કરે છે જમીન અમારી માં છે જમીનનું પૂરતું વળતર મળવું જોઈએ પૂરતું વળતર મળતું હશે તો તમામ પ્રકારનો હું તમને સહકાર આપીશ પણ ખેડૂત કચવાતો હશે તો આ રિફાઇનરીમાં તમને પણ આનંદ નહીં આવે ધીરુભાઈએ મારી વાત સ્વીકારી અને ખેડૂતોને વળતરના પ્રશ્નમાં બાંધછોડ કરી અને સંપાદન અથવા તો રાજી ખુશીથી એ જમીન મેળવી ખાસ કરીને તમારે એવી મિત્રતા હતી કે તમારી એની જે મુંબઈ ખાતેનો જે બંગલો છે ત્યાં પણ ચાવા આવવાના વ્યવહાર હતા એમની ઓફિસ મુંબઈમાં મેકર ચેમ્બરમાં ચોથા માળે હતી તમને જાણીને આનંદ થશે કે ધીરુભાઈને છ મહિના ન મળ્યો હું તો ધીરુભાઈનું ચાર્ટર પ્લેન ચંદ્રેશ પટેલને લેવા માટે જામનગર આવે એના પીએ એમ એમ શાહ સાથે હોય અહીંથી મારે એમ એમ શાહને બંનેને જવાનું ત્યાં એરપોર્ટ ઉપર એમની ગાડી લેવા આવે અને હોટલમાં મારે ઠેરવાનું અને બીજા દિવસે ધીરુભાઈને અગિયાર વાગે મળવાનું અગિયારથી એક અમે બંને બેસતા છ મહિનાનો લગભગ એનો ક્રમ હતો અને એ દરમિયાન મારે ઉઠવાનું હોય હું એમ કહું ધીરુભાઈ હવે મારે તમારો બીજી શેડ્યુલ છે અને મારે તો હું તો રાજકીય વ્યક્તિ છું એટલે તમારો ટાઈમ નહીં બગાડો પણ પ્રેમથી જબરજસ્તીથી બેસાડે બે વખત ચાય પાય એક વખત નાસ્તો કરાવે એમ કરીને મને બેસાડવા માટેના પ્રયત્ન કરે અને મુકેશભાઈને અનિલભાઈને બંનેને છેલ્લી પાંચ મિનિટમાં બોલાવતા મારી એ બંને ભાઈઓ સાથે મુલાકાત થતી કઈ રીતની તમે રાજકીય મદદ કરી હતી તમારાથી આટલા બધા પ્રભાવિત હતા એક તો પહેલી વાત એ છે કે મારો કોઈ સ્વાર્થ નહોતો મારે એની પાસેથી કોઈ કાંઈ પૈસા મેળવવાના હતા મારે એની પાસેથી કોઈ શેર લેવાના હતા કે એની પાસેથી કોઈ ધંધો કરવાનો હતો મારો કશો સ્વાર્થ નહોતો એટલે એને એમ થયું કે આવો માણસ તો રાજકારણમાં એક કાદા બે મને ઉદાહરણો એને આપ્યા હતા એની વાત હું નહીં કરું કારણ કે કોઈની ટીકા કરવામાં મજા નહીં આવે પરંતુ એને એમ કીધું તમારા જેવો રાજકારણી તો શોધો મળે એમ નથી એટલે એમને મારા પ્રત્યે લાગણી હતી રિલાયન્સના શેર કોર્પોરેટ અફેર્સ છે એના પ્રમોટર કોટા હોય છે પ્રોમોટર કોટામાંથી મને જેને કન્ફર્મ કહેવાય શેર એવા શેરની મને ઓફર કરી હતી મેં સહર્ષ અસ્વીકાર કર્યો કે ભાઈ મારે આપના શેર નથી જોઈતા એક તો પહેલી વાત એ છે કે મારી પાસે પૈસા નહોતા શેરના શેર તો બહુ ઓછી કિંમતના એટલા બધા નહોતા પણ મને જે ઓફર કરી હતી એ કન્ફર્મ શેર હતા મેં નથી લીધા ને આજની તારીખ પહેલેથી આજ સુધીમાં મારી પાસે એક રૂપિયાનો રિલાયન્સનો શેર નથી કારણ કે વાત કરીએ તો ચૂંટણીની વાત કરીએ કે તમે ઓગણીસો નેવાસીથી ચૂંટણી લડો છો અને જે તે સમયે મેમ્બર ઓફ પાર્લામેન્ટની પણ ચૂંટણી લડ્યા છો બે લગભગ પાંચ ટર્મ તમે ચૂંટણી લડ્યા છો તો એમાં પણ નાની મોટી તમને મદદ કરી હશે આર્થિક રીતે છ વખત ઇલેક્શન લડો છો પાંચ વખત જીતો છો પેલી બે વખત તો અમારો પરિચય નહોતો અને ઓળખાણ પણ ખાસ નહોતી પરંતુ ત્રણ વખત મને મદદરૂપ થયા છે પણ મદદરૂપ કેવા કે મારે તો બંધ મુઠ્ઠીમાં એ મને ફંડ આપે મારે લઈ લેવાનું મારો કોઈ આગ્રહ કે દુરાગ્રહ કંઈ ના હોય રૂપિયામાં રૂપિયાના પાયમાં હું નથી જવા માગતો પણ શુલ્ક કહેવાય કે એનો ફેંકી દેવાના માગળ ભીખારીને આવે ને એટલા પૈસા મને મળે તો હું સંતોષ માનતો હતો કે મને આપ્યું ને કાંઈ લઈ નથી લીધું ને મારી પાસેથી એટલે એવું સંતોષ મને હતો છેલ્લે કે બે હજારની અંદર વાત કરીએ બે હજાર પછીની જે ચૂંટણી થઈ એમાં પણ કંઈક વાત હતી મોટી વાત હતી છ વાત હતી હવે એમાં તો એ વાત કરવાનો કોઈ મતલબ નથી એમાં છતાં લોકોને આજે ખબર પડે કે કેવા રાજકારણી હોઈ શકે એમ ફંડ આપ્યું હતું પણ મારે થોડું વધારે ફંડ જોઈતું હતું એટલે થોડું સામાન્ય એવું પણ ત્યારે પરિમલભાઈ આના મેન હતા એટલે પરિભનભાઈએ મને કહ્યું કે અમારી પાસે બજેટ નથી એવી જોગવાઈ નથી એટલે તમને આટલું જ ફંડ આપી શકીએ એમ છીએ વિશેષ તમે થોડી વધારે માગણી કરો છો એ આપી શકીએ એમ નથી કશો વાંધો નહીં અને એમાં તમને એવું લાગતું હોય કે આ એ વધારે પડતું મને દઈ દો છો તો મારે તો થોડું ઘટે છે એમાં વધારે ઘટશે એમ માનીશું હું ચલાવી લઈશ તો કઈ રીતે એ બધી ચૂંટણીનું ફંડની ધાર કે વાત કરીએ તો એ ભૂતકાળની વાત કરીએ તો કઈ રીતે કેટલામાં ચૂંટણી લડાતી હતી અને ક્યારે પૂરી થતી હતી કારણ કે હવે તો બધું મોંઘું થઈ ગયું છે હવે આમાં ગાઈડલાઈન હોય છે આ કોટ કરવા જેવી પણ વાત થાય પણ હું પ્રમાણિકપણે કહીશ કે પહેલી વખત જ્યારે લોકસભા હું લડે અને જીતો ત્યારે આઠ લાખ રૂપિયામાં હું ચૂંટણી જીતો હતો ચૂંટણી પંચના નિયમો તે શું હતા અને કેટલા રૂપિયાની હતી એમાઉન્ટ ઉમેદવારને લડવા માટેની જોગવાઈ એ મને નથી ખબર પણ હું છ ચૂંટણી જીતો છું એમાં મારે કરોડ રૂપિયા ક્યારેય નથી જોયા અડધા કરોડની અંદર મેં પૂરું કર્યું છે ચૂંટણી પંચના નિયમો હોય એ નિયમોથી ઓછું ખર્ચ મને થયું છે એટલે મારે કોઈને રોકડું દેવા લેવાનું હતું નહીં મારો ખોટો ખર્ચ હતો નહીં અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે હું એને સેલ્યુટ કરું છું કે જિંદાબાદ અને ભારત માથાકી જે કરીને લાગી પડતો હતો ભાજપનો કાર્યકર્તા અને જનતાએ મને એટલો પ્રેમ આપ્યો હતો એટલે હું પાંચ પાંચ વખત સામાન્ય પરિવારમાંથી આવતી વ્યક્તિ પાંચ વખત ચૂંટણી જીતે એવા સંજોગો બહુ ઓછા હોય છે ખાસ કરીને વાવાઝોડાની વાત આવી એમાં તમે પણ રિલાયન્સને કંઈક વધારે પડતી મદદ કરી હતી વાવાઝોડામાં અમુક રાજકીય વ્યક્તિઓ અન્ય કોઈ અન્ય વ્યક્તિઓ હોય એમાં ગાળો ખાધી છે મેં રિલાયન્સ વતી કારણ કે વાવાઝોડામાં આમ થઈ ગયું નાટલું નુકસાન થઈ ગયું નાટલી વ્યક્તિની હાનિ થઈને એવી બધી વાતો લોકોએ ફેલાવી હતી ચંદ્રેશભાઈને એક કરોડ આપ્યાને કેશુબાપાને ત્રણ કરોડ આપ્યાન પણ આ બધી હંબર્ગ વાતો કારણ કે હું તો નિશ્ચિત હતો કે મેં સ્વપ્નામાં લેવાની વાત તો બાજુ પડે મને સ્વપ્નમાં એવું વિચારવા નથી આવ્યું કે સ્વપ્ન પણ એવું નથી આવ્યું કે રૂપિયા લઈને આપણે કોઈ વસ્તુ કામ કરીએ કે મદદરૂપ કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મદદરૂપ થઈએ એટલે એ થોડાક સમયમાં લોકોને સમજાઈ ગયું કે અમે આક્ષેપો કર્યા છે એ ખોટા છે સામાન્ય રીતે વાત એટલી હતી કે જે તે સમય દર કોઈ કોઈ વ્યક્તિ જમીન આપતું હતું અથવા તો કોઈ એને મદદ કરતું હતું તો પાછું રિટર્નની અંદર એની અંદર કામની આશા રાખતા હતા કોઈ કોન્ટ્રાક્ટ મળે તો ઇ કોન્ટ્રાક્ટ પણ તમે મેળવ્યો છો જે તે સમયે હવે મારી સત્યતા બતાવવા મારે શું કહેવું જયેશભાઈ મેં કોઈ કોન્ટ્રાક્ટ લીધો નથી મેં કોઈ કમિશન લીધું નથી જમીન સંપાદનમાંથી મેં કોઈ લાભ લીધો નથી કે અન્ય કામ મેં રિલાયન્સની અંદર કર્યા નથી શેર પણ મેં નથી લીધો એમની ઓફર હતી છતાંય હું આભાર માનું છું ધીરુભાઈ અંબાણીનો એને મને શેરની ઓફર કરી હતી પણ કોઈ લાભ નથી કોઈ કોન્ટ્રાક્ટ નથી લીધો મારે મને સ્મરણ છે ત્યાં સુધી એક તબક્કે પરિમલભાઈએ મને એક ઓફર કરી કે તમે ચાર નવી કાર લઈ લ્યો માર્જિન ના પૈસા મારી પાસે નથી તો એ કે હું આપી દઈશ અને બાકીની બેંકને લોન લઈ લેજો આમાં આમાં ચલાવો અમારામાં મેં સહસ સ્વીકાર કર્યો એના આભાર સાથે ભાઈ ભાઈ મારે આવું કશું કરવું નથી અને ખાસ કરીને ધાર કે ભૂતકાળની વાત કરીએ તો ધીરુભાઈ સાથે કઈ ટાઈપનો વાર્તાલાપ થતો ધાર કે એના રિલાયન્સ બાબતના વિકાસ બાબતે એક વખત મને મુંબઈ મેકર ચેમ્બરમાં બેઠો હતો ત્યારે એણે કીધું કે શાહ એમના પીએ એમ એમ શાહ ચંદ્રેશભાઈને આપણી દમણ ગંગા ભૂલતો નહોતો દમણ ગંગા કે એવો કંઈક પ્રોજેક્ટ ત્યાં વાપી પાસે હતો સમુદ્રની પાસે ત્યાં લઈ અને બતાવો કે આપણું કેવું કામ છે જામનગર તો મેં જોયેલું હતું પણ હું નહોતો ગયો ત્યાં એટલે ધીરુભાઈ એનો વિકાસ થાય એમાં એમ એને ભરપૂર રસ્તો મૂળ સ્વભાવે સરળ પણ વેપારી તો ખરા જ ને મને એમ કહ્યું કે ચંદ્રેશભાઈ હું અત્યારે ત્રીજા સ્થાને છું દેશમાં મારે પહેલું સ્થાન પ્રાપ્ત કરવું છે એમાં તંદુરસ્ત રીતે એનો કોઈ ઈરાદો ખરાબ ના હોય એમાં તમારા સહકારની અપેક્ષા રાખું છું હું કોઈ એવડી વ્યક્તિ મોટી નહોતી મારી પાસે મની પાવર કે મસજ પાવર કશું નહોતું હું વ્યક્તિ વિશેષ પણ નહોતો છતાંય એને મારા ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે બાકીના કાયદા કાનૂની રીતે હું ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈશ એટલે મારા સહકારની અપેક્ષા રાખી અને હું ફરી વખત આપને કહીશ પહેલાં કહ્યું એમ કે ખેડૂતને વળતર પૂરું મળતું હોય તો તમામ પ્રકારનો મારો સહકાર છે તમે એક નંબર ઉપર આવો એમાં હું ખૂબ ખુશ છું કારણ કે એક મારા ગુજરાતી એક નંબર ઉપર હોય એનું ગૌરવ અમને સૌને ગુજરાતીને થશે જે તે સમયે રિલાયન્સની સ્થાપના કરવાની વાત આવી જમીન સંપાદન કરવાની વાત આવી ત્યાં લગભગ લોકો જામનગરની પણ આખા સૌરાષ્ટ્રના એનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો તો તમે એમાં કેમ બાકાત રહી ગયા મારો સ્વભાવ મને રોટલો મળી રહીએ મારે બીજું શું જોઈએ હું માગું છું મારે કરોડપતિ નથી અબજપતિ થવું છે પણ મારો ઈશ્વર જો મને આપે તો થવું છે તમને જયેશભાઈ જાણીને આશ્ચર્ય થશે જામનગરનો સિનિયર સંસદ સભ્ય જય માતાજી હોટલનું બિલ એક રૂપિયાની એક ચા મળતી હતી ત્યારે પચાસ એકાવન હજાર રૂપિયા એક વખત થઈ ગયા હતા અમારા ઉપર લેણું ચાનું કારણ કે આ મતદારો આવે અર અરજદારો આવે કોઈ અન્ય વર્ગ આવે તો એને ચા પાણી પાઈને વિવેક તો કરવો પડે ત્યારે મારા માણસો શેરી બદલીને ચાલતા બિચારા હોય ક્યારેય હોટલવાળા ઉઘરાણી નથી કરી મારી પાસે પણ એમ કે આ માગશે તો હવે આપણી પાસે પચાસ હજાર નથી પણ છતાંય મને સંતોષ હતો કે મને રોટલો મળી રહ્યા છે બસ ઈશ્વરે ઈશ્વર પાસે આપણે એટલી માગણી ત્યારે હું કરતો લાંબો હાથ ન કરવો પડે કોઈ પાસે એવી સ્થિતિ મને આપજે મારે વિશેષ કશું જોઈતું નથી ના રિલાયન્સ આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ મોટી થઈ આખું દેશમાં નંબર વન થઈ ગઈ જેમ પ્રમાણે ધીરુભાઈ કીધું હતું કે મારું સપનું છે આખા ઇન્ડિયામાં નંબર વન થાય નહીં એ સપનું પણ એનું સાકાર થયું અને ખાસ કરીને એમાં તમારો સિંહ ફાળો છે અને ખાસ કરીને હમણાં તાજેતરમાં જે પ્રમાણે પરિમલભાઈ નથવાણી તમારે બે મોટે વખાણ કર્યા કે મારો પાયાના જો કોઈ મને સહકાર દેના ચંદેશભાઈ પટેલ છતાં તમે કોઈ જાતની લોભામણી વાતમાં આવ્યા વગર તમે એમને રહ્યા મક્કમ રહ્યા એ તો આપ માત્ર એક જ વાત જાણો છો બધી વાતો કરવી નથી અત્યારે ક્યારે ફરી વખત મળશું ત્યારે વળી પ્રસંગ હશે તો વાત કરશું પરંતુ ઘણી બાબતો છે જેમાં આપણે એને મદદરૂપ થયા છીએ એવું નથી કે આ એક જ વાતમાં મદદરૂપ થયો છું પણ જમીન જમીન સંપાદનનો મોટો પ્રશ્ન હતો અને ત્યારે મેં પોઝિટિવલી લીધું હતું અને ખેડૂતોના હિતને દ્રષ્ટિમાં રાખીને આપણે ચાલ્યા હતા માત્ર રિલાયન્સને હિતને દ્રષ્ટિમાં નથી રાખ્યું બંનેનું હિત જોયું છે આપણે ખાસ કરીને છેલ્લે ધીરુભાઈ અંબાણીની તમારે છેલ્લા મુલાકાત ક્યારે થઈ હશે એ એક્સપાયર થયા એને જાજો સમય થઈ ગયો છે એક્સપાયર થયા ત્યારે હું મુકેશભાઈ અને અનિલભાઈ પાસે ગયો હતો મુંબઈ આ કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે આપણા પોરબંદરવાળા રમેશભાઈ ઓઝા પણ એ કાર્યક્રમમાં હતા બંને ભાઈઓને હું મળ્યો તો દુઃખ વ્યક્ત કર્યું હતું મેં પણ મેં જે ત્યારે શોખ સંદેશો આપ્યો છે આજે મારી પાસે છે કે કેમ મને યાદ નથી પણ એ શોખ સંદેશો જે મેં લખીને આપ્યો હતો એની નોંધ લેવા જેવો શોખ સંદેશો મેં આપ્યો છે પણ હવે તો પ્રસંગોપાત નથી તો મારી પાસે મુકેશભાઈના કોઈના નંબર નથી એણે મને કોઈ દિવસ આ વીસ વર્ષમાં યાદ કર્યો નથી મેં પણ ફોન કર્યો નથી મારો સ્વાર્થ મેં કોઈ અહિત નથી કર્યું પણ અમુક લોકોએ જે તે વખતે મારી બાબતમાં પણ રોંગ ઇન્ફોર્મેશન આપીને મને મુકેશભાઈથી દૂર કરવા માટેના પણ પ્રયત્ન કરેલા છે અને મારે દૂર કરવાના કરે કે નજીક કરવાના કરે હું તો એનો આભાર માનીશ કે નાની મોટી મને મદદ કરી છે નથી કરી એવું નથી ઇલેક્શનની અંદર મારે જરૂર હોય ત્યારે મને નાનું મોટું ફંડ આપ્યું છે અને ક્યારેક મેં એમ કહ્યું હોય કે સામાજિક સંસ્થા જે ધીરુભાઈની તો ખુલ્લી ઓફર હતી પણ મેં એનો મિસયુઝ નથી કર્યો ક્યારેક મારે શૈક્ષણિક સંસ્થાઓ સારી સંસ્થાઓ ચાલતી હોય ક્યારેક બીજું હોય ત્યારે મેં એમને કહ્યું છે કે અહીંયા બે લાખની જરૂર છે પાંચ લાખની જરૂર છે આપો અને ડાયરેક્ટ ચેકથી આપ્યા છે એણે મેં કીધું એને મારા ઉપર વિશ્વાસ હતો એક વખત ધીરુભાઈ એમ કહ્યું કે આપણે જામનગરને ખેતીની અંદર પણ પાણી રિવર્સ વોશ પ્લાન્ટ દ્વારા ખેતીને પાણી મળે અને જામનગર જિલ્લાને પીવાનું પાણી મળે એવો પ્લાન્ટ નાખીને આપણે પીવાના પાણીની સમસ્યા અને ખેતીની સમસ્યા હલ કરશું ત્યારે મેં એને કહ્યું હતું ધીરુભાઈ આ સંભવ નથી આ ન થઈ શકે રિવર્સ વોશવોશ પ્લાન્ટ સક્સેસ નથી થતા અને આ આટલી રિક્વાયરમેન્ટ ખેતીની પૂરી ના થાય એટલે તમે જે સારા ભાવથી કરો છો એ સારી વાત છે પણ આ સહમત એમાં બધી વાતમાં હું સહમત થઉં એવું ના હોય પણ એમનો હેતુ સારો હતો ધીરુભાઈનો હવે એ તો સ્વપ્ન બની ગયા છે ધીરુભાઈએ મને માન સન્માન આપ્યું છે મારી સાથે સારા સંબંધ રાખ્યા છે અને આજે હું એ વાગોળો છું પરંતુ પાછળથી અત્યારનો વ્યવહાર કેવો છે રિલા સાથે હવે કોઈ મને યાદ કરતો નથી મને કોઈ બોલાવતો નથી મારે કાંઈ જરૂર નથી મારે કંઈ જોઈતું નથી ધારો કે જે તે સમયે જામનગરની વાત કરીએ જામનગરમાં જે લોકોએ એન્ટ્રી પાડી અહીંયા રિફાઈનરી કરવાની વિચાર આવ્યો તે લગભગ એક ચંદ્રેશભાઈ પટેલ અને પરિમલભાઈ નથવાણી આ બંને ત્યારે જ સંપર્કમાં આવ્યા હતા તો પરિમલ નથવાણી ક્યાં ક્યાં પહોંચી ગયા ને તમારે હજી એમના તો એમાં શું વાંધો છે આપણને વાંધો કાંઈ નથી પણ લોકો તો જોવે છે એ સારું છે એમની બેની ઓળખાણ બેની ધારો કે કારકિર્દી બેની સરવાની સર કૃપાથી હું સુખી છું પરિવાર સુખી છે જિંદગી ચાલે છે આરામથી ધીમે છતાં તમને લોકો અત્યાર છેલ્લે યાદ નથી કરતા કરે એમની મરજી આમાં ગરજ સરી તો હેતુ પણ ભૂલી જતા હોય છે હવે કાંઈ મારી જરૂર નથી એને ખબર છે કે સંસદ સભ્ય હું બનવાનો નથી અને બનાવ્યો તો એ મારે કંઈ જોઈતું નથી મેં માન્ય દેશના મુખ્યમંત્રી હતા અત્યારે પ્ર પ્રધાનમંત્રી છે સર્વે સર્વા છે મેં એમની રજા લીધી હતી મેં કીધું હવે મારે બે હજાર ચારની ચૂંટણી હાર્યા પછી મેં કીધું મારે કોઈ ચૂંટણી લડવાની નથી સહકારી ક્ષેત્રમાં છો નો ડાઉટ હતો પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે મારે કોઈ ચૂંટણી લડવી નથી હો મેં સંકલ્પ રિઝલ્ટ આવ્યા પછી એક કલાકમાં લઈ લીધો હતો હવે જે ચૂંટણી લડવાનો ન હોય જીતવાનો ન હોય રાજનીતિમાં એની કાંઈ જરૂર ન હોય એના કોઈ સંપર્ક શું કામ કરે એની સાથે સંબંધ શું કામ રાખે નહીં પણ છતાં તમને કહ્યું જે તે જે તે સમયે ધીરુભાઈ સાથે તારે કોઈ મુલાકાત થતી ત્યારે અનિલભાઈને મુકેશભાઈને બંને બોલાવતા અને તમારી સાથે ઓળખાણ પણ કરાવતા તો એ લોકોને કેમ આમ કે ભાઈ મે તમે જે તે સમયે તો તમારો વજન તો હતો પાયાના તમે મદદ કરી છે એ એમની મરજી એમને સારું લાગે એમાં આપણે ખુશ અને ખાસ કરીને હમણાં તાજેતરમાં જ અનંતભાઈ અંબાણીના પણ અહીંયા મેરેજ છે એટલે કે મુકેશભાઈના દીકરાના તો એમાં પણ તમને આમંત્રણ મળ્યું હશે ના હું જાણતો જ નથી એમના મેરેજ અહીંયા છે કે નથી મને ખબર નથી બીજું તમે રિલાયન્સ બાબતે શું જાણો છો એટલે ટૂંકમાં ધીરુભાઈ પ્રત્યેની તમારી બીજી કઈ ટાઈપની મુવમેન્ટ હતી છે તે સમયે હવે ઘણું બધું હતું જવા દો ને છતાં લોકોને આજે લોકોને રાજકીય લોકો કેવા હોઈ શકે રાજકીય લોકોને એ પણ પ્રેરણા મળે ને અત્યારે જે નવું જનરેશન આવે છે ખ્યાલ આવે કે આમાં કેટલી ધીરજ રાખવી પડે ત્યારે દિગ્ગજ લોકો અને ખટપટિયાઓ ત્યારે પણ હતા અને આજે પણ હશે કદાચ મારી પાસે દેશ લેવલના રાષ્ટ્ર લેવલના બે પત્રકારો આવ્યા વાવાઝોડા વખતે વાવાઝોડું પૂરું થયા પછી થોડા સમયમાં જામનગરના પણ એક દિગ્ગજ પત્રકાર કહી શકાય મોટા ગજાના એવા પત્રકાર મારફતે મને મળ્યા અને મને ફેરવી ફેરવીને વાતને ટર્ન લઈને તમે આ વિશે શું જાણો છો તમે તે વિશે શું જાણો છો મેં કીધું હું કશું જ જાણતો નથી આમાં આટલું નુકસાન થયું છે અહીંયા આટલું આ થયું છે તે થયું છે હું એમાં બહુ સ્પષ્ટતામાં નથી જવા માગતો જયેશભાઈ મેં કીધું મારે કંઈ કેવું નથી મેં ધીરુભાઈ અંબાણીને પ્રોમિસ કર્યું છે કે મારે તમારે તમને સહકાર આપવો છે મારા સ્વાર્થ વિના તમે મને મારી પાસે અપેક્ષા રાખી છે એટલે હું તમારી નેગેટિવ વાતમાં નહીં જાઉં હવે પછી જે થાય તે ખરું હજી હજી તારા આ લોકો સામેથી આવે અથવા તો તમને મળવાનો પ્રયત્ન કરે તમે એને કઈ રીતે વાત જોશો હું આવકારું મારા ઘરે મારા બાપુજીએ કહ્યું છે આ તો મિત્રો છે સારા માણસો છે બધા અને સક્ષમ છે પણ ગરીબ હાલ હોય અથવા તો મારો દુશ્મન હોય તો મારા પિતાજી એમ કહ્યું છે કે મને કોઈએ ગોળી મારી દીધી હોય તારા ઘરે આવે તો એને આવકાર આપજે અને સત્કાર કરજે એનું સન્માન કરજે ચંદ્રેશભાઈ તમને જે તે સમયે વાત કરીએ તો એન્યુઅલ મીટિંગ હતી એક ધીરુભાઈ અંબાણીએ બોલાવેલી અને એની અંદર પણ ખેડૂતો હાજર રહેવાના હતા અને તમને પણ એમાં આમંત્રિત કર્યા હતા કે તમે સાંસદ હોવાના નાતે જયેશભાઈ એન્યુઅલ મીટિંગ ફર્સ્ટ એન્યુઅલ મીટિંગની અંદર બે એમના રિલાયન્સના અધિકારીઓ મારી પાસે આવ્યા ધીરુભાઈનો સંદેશ લઈને કે માન્ય ધીરુભાઈએ આગ્રહ રાખ્યો છે કે આવતીકાલે સવારે ફર્સ્ટ એન્યુઅલ મીટિંગ છે એની અંદર અમુક તત્વો વિરોધ કરવા માગે છે તો તમે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યો જેથી કરીને એક મોરચો સચવાઈ જાય મને કહેતા આનંદ છે કે આ જાયન્ટ કંપની કહેવાય એશિયાની નંબર એક ઇન્ડસ્ટ્રીઝને એશિયાના નંબર વન એની ફર્સ્ટ એન્યુઅલ મીટિંગમાં મેં હાજરી આપી ધીરુભાઈએ એની બાજુમાં મને બેસાડ્યો મુકેશભાઈને ધીરુભાઈ બાજુ બાજુમાં હતા ત્યારે મુકેશભાઈને થોડા દૂર ખેંચવીને મુકેશભાઈ અંબાણી અને ધીરુભાઈ અંબાણીની વચ્ચે ચંદ્રેશ પટેલ બેઠો છે હજી એના વિડીયો અને ફોટોગ્રાફ હોય તો મેળવી લઈએ અને એક ચકલું ફેરકું નથી કે ચોકે ચા કર્યા નથી સામે માંડવા નખાઈ બેઠા હતા અને જીએસએફસીનું પ્રિમાઇસિસની અંદર ફર્સ્ટ એન્યુઅલ મિટિંગ મળી હતી એનું મને કહેતા ગૌરવ થાય છે ખાસ કરીને એ મિટિંગની શું ચર્ચા હતી તમારો રોલ એમાં શું હતો મિટિંગની ચર્ચા તો એના વહીવટની વાત હતી એના જે શેર હોલ્ડર્સ હોય એની અંદર શું નફો છે શું નુકસાન છે કેટલો પ્રોગ્રેસ છે ભવિષ્યનું ફ્યુચર શું છે એ બધી ચર્ચા હતી અને મને એમાં કાંઈ લાગતું વળગતું બહુ નહોતું મારે તો શોભામાં અભિવૃદ્ધિ કહેવાય ને એમ હાજરી આપવાની હતી કે એક મોરચો સચવાઈ રહ્યાનો એ હેતુથી એણે મને આગ્રહ કર્યો તો બોલાવ્યો હતો અને હું હતો અને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ થયો નથી સામાન્ય રીતે વાત કરીએ તો એક જે તે સમય નાના મોટી મિસસ્ટિંગ એટલે કે નાના મોટા વિરોધ હશે એ વિરોધને સમાવવા માટે તમને બોલાવ્યા છે અરે માંડવા નાખીને બેઠા હતા ધરણા ઉપવાસ ઉપર બેઠા હતા ખેડૂતો અને અન્ય વર્ગ જનતા ન આવે એમ હલ્લો ન કરે ત્યાં આ જી જીએસએફસીના ગેટની સામે અને રિલાયન્સના જીએસએફસી તો બે વચ્ચે એક રોડ જ છે માત્ર ત્યાં છાવણીઓ નાખીને બેઠા હતા એટલે લોકો સાઈડ સાઈડમાં તમે એને મદદ કરી આ રિલાયન્સના હરીફો અથવા તો રિલાયન્સના હરીફો ન કહી શકાય પણ એના વિરોધીઓ ત્યાં છાવણી નાખીને બેઠા છે અને ત્યારે હું ગયો છું ત્યાં પણ મેં પહેલી વાત કરી આપને કે એ પત્રકારોએ છેલ્લે મને મારી વાત વચ્ચે આપે સવાલ કર્યો એમાં અધૂરી રહી કે તમને કંઈક રિલાયન્સ તરફથી ફાયદો થયો હશે તમને કંઈક ખરીદાઈ ગયા છો કે તમે રિલાયન્સની આટલી બધી લાગણીમાં આવીને કંઈ તમારું મોઢું નથી ખોલતા મેં કીધું જે ગણવું હોય તે ગણજો તમને બધું જ માનવાની છૂટ રિલાયન્સની વિરુદ્ધમાં હું એક શબ્દ બોલવાનો નથી આક્ષેપ મારા ઉપર રાજ્યના મુખ્યમંત્રી કે સુભાઈ પટેલ તત્કાલીન મુખ્યમંત્રી હતા એના ઉપર પણ આક્ષેપ થયા હતા ભલે થાય કશો વાંધો નહીં અમે પવિત્ર છીએ ને અમારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી હું પ્રેસના નામ નહીં આપું પણ હિન્દુસ્તાન લેવલના બહુ મોટા ગજાના એક સાપ્તાહિક હતું અને એક દૈનિક હતું અંગ્રેજી પેપર દૈનિક હતું આ રીતે તમે જોયું કે આ પૂર્વ સાંસદ એવા ચંદ્રસભાઈ પટેલ હતા અને ખાસ કરીને એને ધીરુભાઈ સાથે ઘણા સમય વાગડ્યો હતો અને એ લોકો એક સાથે બેઠવાળા લોકો હતા અને ખાસ કરીને બે પોઝિટિવ થિંકિંગ હતું બંનેને એકબીજાને મદદ કરવાની ભાવના હતી પણ છતાં પણ આ રીતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પાંચ પાંચ વખત રહી ગયા પછી પણ એનું જે પ્રમાણે જમીન ઉપર હાલવાની છે જે પ્રમાણે એમને રિલાયન્સ તરફની હજી પણ એની ફેવરની વાત કરે છે છતાં આમ કહેવાય ને કે પોતે સામાન્ય પરિવારમાંથી છે અહીંયા એને કોઈ મોટી કોઈ ઇન્ડસ્ટ્રી નથી નથી કોઈ મોટા ગાડી બંગલા પણ જે કાંઈ ઉપરવાળા આપ્યું છે એનાથી સંતોષ સંતોષમયનો છે અને દુઃખની વાત એ છે કે રિલાયન્સ છે એ અત્યારના છેલ્લા પીરિયડની અંદર વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી એ એમને જાણે બાદબાકી થઈ ગઈ હોય એવો જે એમનો પોતાનો ચહેરા ઉપર એવો અફસોસ દેખાય બોલવામાં નહીં પણ ચહેરા ઉપર એવો અફસોસ દેખાય છે કે આટલા વર્ષ વર્કઆઉટ કર્યા પછી પણ રિલાયન્સ એને ભૂલી ગયો છે અને ખાસ કરીને કોઈ પ્રસંગોપાત પણ યાદ ન કરે એ ખરેખર દુઃખની વાત છે